ગાંધીનગરના જિલ્લા પંચાયતના મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ હતી અને આગને કાબૂમાં લેવા કામે લાગી હતી. ખાસ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આપણે સેક્ટર 17માં જે જિલ્લા પંચાયતની ઓફિસ છે એમાં આંકડા બ્રાન્ચ છે જે જાણવા મળ્યું છે મુજબ એમાં આજે સવારે આગ લાગી હતી. આગ ઓફિસ સમય પહેલાં લાગી છે એટલે આ આખી બ્રાન્ચ બારી બારણા બધું બંધ હતું અને આગ લાગી એટલે આગની જાણ આ લોકોને મોડી થઈ હશે કારણ કે ઓફિસ બંધ હતી. એટલે અમે આવ્યા ત્યારે આગ ચારે બાજુ પ્રસરેલી હતી આ બ્રાન્ચમાં એટલે તરત મેં બે ત્રણ ગાડી મંગાવી લીધી મારી અને અમારો મેઇન હેતુ એ હતો કે આ બ્રાન્ચમાં જે આગ લાગી છે એ બીજી જગ્યાએ બીજી બ્રાન્ચોમાં ના ફેલાય. અધરવાઇઝ જો બીજી બ્રાન્ચમાં ફેલાત તો ઘણી બધી બિલ્ડિંગમાં ઘણી જગ્યાએ આગ પ્રસરી શકત. એટલે અમારું પ્રાથમિક ધોરણ અમે લોકોએ આ બ્રાન્ચમાં ચારે બાજુ પાણી મારી અને આ બ્રાન્ચમાં આગ ઓલવાનો પ્રયત્ન કર્યો. આગ બીજી જગ્યાએ ન પ્રસરે એવો પ્રયત્ન કર્યો. પરંતુ પર્ટિક્યુલર જે આંકડા શાસ્ત્રની બ્રાન્ચ છે, આંકડાની બ્રાન્ચ છે, એમાં બધું ફર્નિચર અને જે કાગળ ને બધું જે કંઈ હતું રેક્સ ને બધું સળગી જવા પામેલ છે. પ્રાથમિક તારણમાં અમે એક્ઝેક્ટ એફએસએલને બોલાવીશું, પોલીસ ડિપાર્ટમેન્ટને બોલાવી અને એમને સોંપીશું આ કામ. પણ જો પ્રાથમિક તારણ આપણે જોઈ શકીએ તો એક હોઈ શકે એની અંદર કે અત્યારે ઇલેક્ટ્રિક પાવર તો બંધ હોય પણ કદાચ ઉંદર કે એવું કંઈ હોય અને વાયર કાપ્યા હોય અને એ જોઈન્ટ થયા હોય કદાચ એના અર્થના કારણે બની શકે કે આગ લાગી શકે એવું એક તારણ કાઢી શકીએ. પણ એક્ઝેક્ટ રીઝન તો એફએસએલ ચેક કરશે પછી જ ખ્યાલ આવશે. ગાંધીનગર જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં આગની ઘટના બની છે. અત્યારે હાલ ગાંધીનગર ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંભવતઃ જે આંકડા ભવન જે છે તે આંકડા શાસ્ત્રની ઓફિસ જે છે તેની અંદર આગની ઘટના બની હતી અને ફાયર વિભાગને જાણ થતાં બાજુમાંથી જ ફાયર વિભાગની જે ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ જે છે તે મેળવ્યો છે. આગ પર કાબૂ સંભવતઃ રીતે મોટાભાગે મેળવી ચૂક્યા છે પરંતુ હજુ પણ કેટલીક જગ્યાઓ ઉપર જે છે તે આગ જોવા મળી રહી છે અને તેને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બે અલગ અલગ ટીમો અલગ અલગ રીતે કામ કરી રહી છે. આંકડા શાસ્ત્રની ઓફિસ છે મોટી. ગાંધીનગર જિલ્લા પંચાયતની બિલ્ડિંગમાં આગની ઘટના બની છે. જિલ્લા પંચાયતની અંદર જો વાત કરવામાં આવે તો આંકડા શાસ્ત્રની જે ઓફિસ છે ત્યાં આગની ઘટના બની હતી અને ગાંધીનગર ફાયર વિભાગને જાણ થતાં ઘટના સ્થળે ફાયર વિભાગ પહોંચી ચૂકી હતી. બાજુમાંથી જ ફાયર વિભાગની જે બે ગાડીઓ જે છે તેને રવાના કરવામાં આવી હતી કારણ કે આંકડા શાસ્ત્રની ઓફિસ હતી. મોટી સંખ્યામાં કાગળિયા જે છે તે અંદર હતા. ઓફિસના જે કાગળિયા છે તે બળીને ખાક થઈ ચૂક્યું છે. સમગ્ર ઓફિસ જે છે તે બળીને ખાક થઈ ચૂક્યું છે. આગની પાછળનું કારણ શું છે તે હજુ જાણી શકાયું નથી પરંતુ સંભવતઃ સવારનો સમય છે એટલે બની શકે છે કે જે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. પરંતુ હજુ પણ ફાયર વિભાગ જે છે તે તપાસ કરી રહી છે કે આગનું ચોક્કસ કારણ શું છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આપ જે રીતે જોઈ શકો છો હજુ પણ જે છે તે ઓફિસની અંદરથી ધુમાડા બહાર નીકળી રહ્યા છે. બે અલગ અલગ ટીમો જે છે તે ઓફિસની અંદર આગ બુઝાવવા માટેનો પ્રયાસ કરી રહી છે. પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. સાથે જ જે તમામ ફર્નિચર અને તમામ જે ફાઇલો હતી જે બળીને ખાક થઈ ચૂકી છે તેની અંદરથી ફરી એકવાર આગ ન લાગે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો હજુ પણ બંને ટીમો જે છે તે સંપૂર્ણ રીતે આગ પર કાબૂ જે છે તે મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હમીદિયા હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ હોસ્પિટલ